નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો જાગૃત નાગરિક દ્વારા જામનગર અને ગુજરાત સરકારની પહેલ. એક જાગૃત નાગરિક દ્વારા જામનગર અને ગુજરાત સરકારની પહેલ. આજથી ગુજરાત સહિત ભારતભરમાં આરટીઓના નવા કાયદાનું અમલવાણી ચાલુ થઈ ગયું છે. ત્યારે જામનગર શહેરમાં લાખોટા તરાવની પાર પોલીસ દ્વારા કરાતી ટ્રાફિક ડ્રાઈવમાં જામનગરના એક જાગૃત નાગરિક કૈલાસભાઈ ખીમજીભાઈ ગોહિલ કે જે પોતે વોર્ડ નંબર 15ના સક્રિય કાર્યકર બતાવે છે અને તેમના પિતા શ્રી ખીમજીભાઈ ગોહિલ ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. હર્ષલ ખંડેરિયા, જેડએસ ટીવી, જામનગર. નવા નિયમો બનાવે, નોટબંધી, આજે કારખાનામાં ધંધા નથી, બેરોજગાર થઈ ગયા માણસો, એક કડી ક્યાંય રાખવા નથી દેતા કોર્પોરેશન વાળા, ધંધા શું કરે? આવી પરિસ્થિતિ અત્યારે ભાજપ સરકારે કરી નાખી છે, બરોબર. તો મારે કલેક્ટર સાહેબશ્રીને અને કમિશનરશ્રીને મારી એક રજૂઆત છે કે ભાઈ આ જે નિયમ બનાવી હોય એ તાત્કાલિક નિયમનો અમલવારી ન કરવાની હોય, એની પાસે ન હોય તો એને સૂચના આપો કે ભાઈ તાત્કાલિક જેવા 16 તારીખનો નિયમ હતો એ 5 દિનની અંદર તમારે હેલ્મેટ પહેરી નીકળો, આ તો તમે સીધા કેસ કરવા માંડ્યા. આ ન થવું જોઈએ, બરોબર ને કૈલાસભાઈ? તો હવે તમે આના પછી ક્યારે અમલમાં મૂકવાના છો? તમે જે તો મારી સરકારે જે નિયમ બનાવ્યા છે કે 16 તારીખે હેલ્મેટ પહેરવો, આજ ભાઈ તમારી પાસે જે પૈસા કોઈ ભાઈ હેલ્મેટ લેવાના નમાલા જો બધા 300 રૂપિયા કહે છે.